गोंडल नगरपालिका प्रमुख उपप्रमुख की चूंटणी योजाई हती। डेप्यूटी कलेक्टर सी जी जोशी की अध्यक्षता में चूंटणी योजाई। प्रमुख तरीके भावनाबेन प्रवीणभाई रैयाणी की बिनहरीफ वरणी करवामां आवी। उपप्रमुख तरीके गौतमभाई सिंधवनी बिनहरीफ वरणी करवामां आवी। नगरपालिका कचेरी खाते प्रमुख उपप्रमुख की चूंटणी योजाई हती। अहवाल मानव भोजाणी गोंडल। આજે ગોંડલ નગરપાલિકામાં પ્રમુખ ઉપપ્રમુખની બેઠકની જે ચૂંટણી હતી, આ ચૂંટણી એક વ્યવસ્થાના ભાગરૂપે પ્રમુખ અને ઉપપ્રમુખનું રાજીનામું લઈ અને ફરીસરથી જે નિમણૂક કરવામાં આવી છે, ત્યારે ગોંડલના વેગ આપતો વિકાસ જે જૂના પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી ચેરમેન સૌએ જે વેગવંતો કર્યો છે, એને આજે નવા પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી બાદ એ વેગને વધારે વેગ આપીશું, તેમજ ગોંડલ શહેરનો કઈ રીતે ક્યાં વિકાસ થાય, માત્ર એક હેતુ એ છે ભારતીય જનતા પાર્ટીનો અને ગોંડલના ધારાસભ્ય ગીતાબાનો, જયરાજસિંહનો, આ બધાનો એક જ એમ છે, ગોંડલ શહેરના લોકોને કેમ સુખાકારી મળે અને લોકોને નવી નવી સુવિધાઓ મળે અને આ સુવિધાઓથી વંચિત ન રહીએ અને નાનામાં નાના માણસ સુધી જે કોઈ સરકાર સુવિધાઓ આપે છે એ સુવિધાઓ પહોંચતી થાય, આના માટે અમે કાર્યરત રહેશું। પ્રમુખ ઉપપ્રમુખની આજના રોજ ચૂંટણી હતી, જે ચૂંટણી દરમિયાન પ્રમુખ ઉપપ્રમુખની વરણી થઈ ગયેલ છે। વિશેષમાં તો આવતા દિવસોમાં ગોંડલ શહેરની જનતાના જે કોઈ કામ પેન્ડિંગ કામ હશે અથવા નવા કામો જે થવાના બાકી હશે એને પૂરેપૂરું પ્રાધાન્ય આપશું અને વધારેમાં વધારે ગોંડલ શહેરને સુવિધાઓ મળે, વધારેમાં વધારે ગ્રાન્ટ મળે। વિશેષમાં આજે વેરી તળાવમાં પાણીનું શરૂઆત થઈ ગઈ છે, એટલે ગુજરાત સરકારે આપણું અને ધારાસભ્યશ્રીની અસહ્ય જે રજૂઆત અને એની જે મહેનત આજે સફળ થઈ છે અને વેરી તળાવમાં આપણને આજે નવા નીર, નર્મદાના નીર ચાલુ થઈ ગયા છે। વધીને 8 દિવસમાં 10 દિવસમાં વેરી તળાવ આપણો આખો છલકાઈ જશે અને આપણા દરેક આશાપુરાના ડેમ, તમામ ડેમો છલકાય અને આપણને નવા પાણીના મળી ગયું છે।